हेलो एवरीवन, धोरण 12 कॉमर्स आंकड़ाशास्त्र चैप्टर नंबर 2 सुरेख सह संबंध चालतु तू आपणे हां चैप्टर नी अंदर आपणे पार्ट नंबर 8 शुरू करवाना छे। अगाउ 7मा पार्ट नी अंदर आपणे कार्ल पियर्सन नी गुणन प्रघात नी रीत बराबर छे, बे चलो वच्चे सुरेख सह संबंध छे के नहीं अथवा सह संबंध चकासवा माटे नी बराबर छे रीत नंबर 2 हती। आ बीजी रीत गुणन प्रघात नी रीत कार्ल पियर्सन नामना आंकड़ाशास्त्रीए सूचवी थी, एनी थियरी कम्प्लीट करी 7मा पार्ट नी अंदर बराबर छे। 5 सूत्रोनी तारवणी करी रेडी अने दाखला बराबर छे 1-2 उदाहरण जोया था बराबर छे, बीजा सूत्रने लगता उदाहरण जोया था ए ज उदाहरण बराबर छे, उदाहरण कम्प्लीट करी गया था। हवे स्वाध्यायना जे बीजा सूत्रना दाखला छे बराबर, स्वाध्यायना अने फाइनल स्वाध्यायना बराबर छे, ए आपणे कम्प्लीट करवाना छे आ पाठनी अंदर। ठीक छे तो शुरुआत करिए, पहला तो सूत्र नंबर 2 तमने याद करावू के सहसंबंध अंक आर गोतवाना 5 सूत्रो हता, एमां आपणे बीजा सूत्रनी वाहे पड़ी गया सूत्र नंबर 2 જ્યારે મધ્યક એક્સ બાર અને વાય બાર ના મૂલ્ય પૂર્ણાંક આપ્યા હોય બરોબર છે, ત્યારે આર નું જે આ સૂત્ર છે, આર નું આ સૂત્ર આર બરાબર સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર કૌંસમાં વાય આઈ માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર ગુણ્યા સિગ્મા વર્ગમૂળમાં સિગ્મા વાય આઈ માઇનસ વાય બાર નો સ્ક્વેર, આ સૂત્ર જોયું હતું જેમાં બરોબર છે એક્સ બાર છે ચલ એક્સ નો મધ્યક છે, વાય બાર છે ચલ વાય નો મધ્યક છે બરોબર છે। આ સૂત્રના દાખલા આપણે ગણવાના છીએ સ્વાધ્યાય 2.2 ની અંદર બરોબર, શરૂ કરું છું પ્રશ્ન નંબર 1 આવું કઈક બરોબર છે, રકમ કહેવા માંગે છે કે એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબોમાંથી મેળવેલા નિદર્શમાં પિતાની ઊંચાઈ સેન્ટીમીટરમાં અને તેમના પુખ્ત વયના પુત્રની ઊંચાઈ સેન્ટીમીટરમાં એની માહિતી નીચે આપેલી છે, એની ઉપરથી મારે શું ગણવાનો છે, સહસંબંધ ગણવાનો છે બરોબર છે। આનું કોઈ અર્થઘટન કે એવું નથી કરવાનું, એવું મને રકમમાં કાંઈ નથી કીધું એટલે સહસંબંધક આર નું મૂલ્ય બરોબર છે હું ગણી કાઢીશ। હવે જોવો જોઈએ માહિતી કઈક આવી આપી છે, પિતાની ઊંચાઈ બરોબર છે સેન્ટીમીટરમાં આપી છે બરોબર છે, ટોટલ 1, 2, 3, 4, 5, 6 અને 7 બરોબર છે, 7 મને માહિતી 7 અવલોકનો આપ્યા છે બરોબર છે, પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ રેડી। તો કોષ્ટક આપ્યું છે એની ઉપરથી બરોબર છે, હવે જુઓ મારે નક્કી કરવાનું છે બરોબર છે, આ તો રીત સૂત્ર નંબર 2 ના દાખલા ચાલે છે એટલે આપણે ખબર પડે કે આ સૂત્રના દાખલા મારે ગણવા પડે બરોબર છે, પણ મારે નક્કી કેવી રીતે કરવાનું કે આ જ સૂત્ર પરીક્ષામાં કેમ ખબર પડે, પરીક્ષામાં તો એમ નહીં કે ને કે ભાઈ સૂત્ર નંબર 2 થી આ દાખલો ગણો બરોબર, તો મારે કેમ નક્કી કરવાનું, તો મારે આમ નક્કી કરવાનું, પહેલા મારે શું કરવાનું બરોબર છે કે જવાબની અંદર પિતાની ઊંચાઈને હું એક્સ કહી દઉં છું અને પુત્રની ઊંચાઈને હું વાય કહી દઉં છું, તમામે તમામ અવલોકનો લેવાના એનો મારે સિગ્મા એક્સ, એક્સ નો આ એક્સ હતો એનો સરવાળો કરવો એટલે ઇટ ઇઝ સિગ્મા એક્સ કહેવાશે, એનો સરવાળો કરવો 1169 જેટલો આવ્યો। પિતાની ઊંચાઈ બરોબર છે વાય કહી દઉં છું, જે વાય નું કોષ્ટક હતું આ જે કોષ્ટક રકમમાં આપ્યું હતું ને બરોબર છે, એમાં પિતાની ઊંચાઈ એક્સ અને પુત્રની ઊંચાઈ વાય કહી દઉં, એને ઊભી કોલમમાં ગોઠવી અને એના સરવાળા કરવું અનુક્રમે, તો સિગ્મા એક્સ અને આ જે મળે છે એને સિગ્મા વાય કહી દઉં બરોબર છે, એક્સ ના ચલનો સરવાળો અને વાય ના ચલનો સરવાળો તમે કેલ્ક્યુલેટરની મદદથી કરશો એટલે એ બરોબર છે, આવો 1169 સિગ્મા એક્સ મળશે અને સિગ્મા વાય 1176 મળશે। હવે કેટલા અવલોકનો આપ્યા છે મને પાછા યાદ કરાવવું, 1, 2, 3, 4, 5, 6 અને 7, આ 6 અને આ ધીસ ઇઝ 7, 7 અવલોકનો આપ્યા છે બરોબર છે, તો એન બરાબર 7 બરોબર છે, અહીં એન બરાબર 7 છે, હવે બેના મધ્યક ગોતું એક્સ બાર અવલોકનોનો સરવાળો છેદમાં સંખ્યા સિગ્મા એક્સ આઈ મને મળ્યું તો 1169, જેતમાં એન નું મૂલ્ય 7 છે, બેનો ભાગાકાર કરવો એટલે એક્ઝેક્ટલી 167 જેવો આવે, અને સિગ્મા વાય આઈ કરું બરોબર છે, વાય બાર મેળવું સિગ્મા વાય આઈ 1176 ભાગ્યા 7 કરવું એટલે 168 બરોબર છે, વાય બાર વાય નો મધ્યક બરોબર છે, એક્સ નો મધ્યક 167 આવ્યો, વાય નો મધ્યક 168 આવ્યો, આ બે મધ્યકનું મૂલ્ય કેવું છે, પૂર્ણાંક છે। તો મારે બરોબર છે આપણે સૂત્ર નંબર 2 નું ટાઇટલ વાંચો તો ભાઈ પાછું બરોબર શું કહે છે કે જ્યારે એક્સ બાર ને વાય બાર ના મૂલ્ય કેવા હોય, પૂર્ણાંક હોય, પૂર્ણાંક આવે એટલે મારે આ સૂત્ર લઈને હાલી નીકળવાનું છે બરોબર છે, તો પાછું હું કોષ્ટક ઉપર આવી જાઉં, ગણતરી ઉપર આવી જાઉં બરોબર છે, એક્સ બાર ને વાય બાર 167 ને 168 પૂર્ણાંક કહેવાય, માટે સૂત્ર આ વાપરશું આર બરાબર સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર વાય આઈ માઇનસ વાય બાર, સિગ્મા વર્ગમૂળમાં સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર અને વર્ગમૂળમાં વાય આઈ માઇનસ વાય બાર નો સ્ક્વેર બરોબર છે। હવે એની અંદર પેલા તો મારે શેની શેની જરૂર પડશે, તો સાહેબ એક્સ ને વાય તો મારે એમને એમ લખી નાખવાનું, તમારે આગળનું જે મેં કોષ્ટક બનાવ્યું એ અલગથી બનાવવાની જરૂર નથી, તમે બધાનો સરવાળો રકમ ઉપરથી સરવાળો કરી શકો ને એને ભાગ્યા 7 કરી શકો, રકમ ઉપરથી વાય નો સરવાળો કરી શકો ને એને ભાગ્યા 7 કરી નાખો, પૂર્ણાંક આવે બરોબર છે ત્યારે મારે સૂત્ર આ મૂકવાનું। હવે આની અંદર
सेनी सेनी जरूर पड़ से एनी वात करतो जाऊं तो पहला साहब एक्स आई माइनस एक्स बार था से एक्स बार भाई पाछो अहीं लखी लो बराबर छे रफली के केटलो मळ्यो तो 167 मळ्यो तो 167 बराबर छे अने वाई बार मने केटलो मळ्यो तो एक्जेक्टली 168 जेटलो मळ्यो तो 168 जेटलो मळ्यो तो ठीक छे तो पहला मारे जरूर पड़ से एक्स आई माइनस एक्स बार ने एटले जे अवलोकनो छे आ एक्स नामना अवलोकनो ने एने दरेक ने एक्स बार माथी बाद करीश एक्स बार एटले आपणो मध्यक एक्स नो मध्यक एक्स ना मूल्य ने एक्स बार माथी बाद करू एटले जो जी 170 माथी 167 जाय तो 3 एक्स माथी एक्स बार बाद करवानो एक्स माइनस एक्स बार करवानो एटले एक्स एटले आ 170 माथी 167 बाद करवाना छे समझ आवे 167 माथी 170 नहीं 170 माथी 167 बाद करू एटले 3 169 માંથી 167 બાદ કરવું એટલે 2 168 માંથી 167 બાદ કરવું એટલે 1 167 માંથી 167 બાદ કરવું એટલે 0 166 માંથી 167 બાદ કરવું એટલે -1 પછી 165 માંથી 167 બાદ કરવું એટલે -2 અને 164 માંથી 167 બાદ કરવું એટલે -3 અને આ બધાયનો સરવાળો આમ તો જોતો નથી બરોબર છે પણ એ 0 આવે છે નોંધી લઉં ખાનું ખાલી રહી એના કરતાં સરવાળો કરું નાખે 0 રેડી ચાલો જઈએ કેલ્ક્યુલેટર માં બરોબર છે હવે હું દરેક વખતે yi માંથી એટલે y ના તમામ અવલોકનો માંથી બરોબર છે એમાંથી y બાર બાદ કરીશ y બાર એટલે y નો મધ્યક 172 માંથી 168 જાય તો 4 168 માંથી 168 જાય y બાર એટલે y નો મધ્યક 168 મળ્યો તો 168 માંથી 168 જાય તો 0 એ રીતે કરતા જાઓ એટલે બરોબર છે આ તમામે તમામ 170 માંથી 168 જાય તો 2 168 માંથી 168 જાય તો 0 165 પાંચમો અવલોકન એમાંથી 168 જાય તો -3 167 માંથી 168 જાય તો -1 166 માંથી 168 જાય તો -2 બધાનો સરવાળો કરો આમ કઈ કામ નથી પણ એ 0 આવશે કામનું હવે આ છે બરોબર છે આ જે xi - x બાર મળ્યો બરોબર છે yi - y બાર મળ્યો એનો શું મારે કરવાનો છે ગુણાકાર કરવાનો છે ઉપર અંશની વાત કરું છું ગુણાકાર કરીને છેલ્લે એને સરવાળો કરવાનો થાશે તો જોવો જે ગુણાકાર કરીશ આ બે કોલમનો બરોબર છે ત્રીજી અને ચોથી કોલમ છે એનો ગુણાકાર કરીશ ત્રીજી અને ચોથી ઊભી જે કોલમ છે એનો ગુણાકાર કરું તો 3 ચોકને 12 થાય 2 ગુણ્યા 0 0 થાય 1 ગુણ્યા 2 2 થાય મોટે થઈ શકે 0 ગુણ્યા 0 0 થાય માઇનસ માઇનસ પ્લસ 3 એકા 3 થાય માઇનસ માઇનસ પ્લસ 2 એકા 2 થાય અને 3 2 6 થાય માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આ બધાનો સરવાળો કરો 12 ને 2 14 14 ને 3 બરોબર છે 17 17 ને 2 ઓગણીસ ઓગણીસ ને છ પચીસ આનો જે સિગ્મા xi માઇનસ એક્સ બાર yi માઇનસ વાય બાર એ મને 25 મળ્યો રેડી આ કામનો છે આ નોંધી લઈશ બરોબર છે એ જ રીતના મારે શું જોઈએ છે xi માઇનસ એક્સ બાર નો સ્ક્વેર જોઈએ છે સરવાળો પછી થઈ જશે પેલા xi માઇનસ એક્સ બાર જે આ કોલમ મળી છે એનો બધાનો સ્ક્વેર અહીંયા બાજુમાં કરી નાખું એટલે જો આ xi માઇનસ એક્સ બાર નો સ્ક્વેર 3 નો સ્ક્વેર 9 2 નો સ્ક્વેર 4 1 નો સ્ક્વેર 1 0 નો સ્ક્વેર 0 માઇનસ એક નો સ્ક્વેર 1 માઇનસ 2 નો સ્ક્વેર 4 માઇનસ 3 નો સ્ક્વેર 9 અને એ બધાયનો સરવાળો કરવો એનો સિગ્મા xi માઇનસ x બાર એનો સિગ્મા સરવાળો 28 આવશે અને એ જ રીતનો yi માઇનસ y બાર બરોબર છે જે ચોથી કોલમ છે આ કોલમ નંબર 4 છે એના બધાયના વર્ગ કરવા માંડુ વારા પરથી વારા 4 નો વર્ગ 16 થશે બરોબર છે 0 નો વર્ગ 0 થશે 2 નો વર્ગ 4 થશે એ જ રીતના છેલ્લે માઇનસ 2 નો વર્ગ 4 થશે એ બધાયના સરવાળા અહીંયા કરું સિગ્મા નું કામ છે એના બરોબર છે એટલે 34 જેવો થશે આ બધાની કિંમત બરોબર છે સિગ્મા xi માઇનસ x બાર yi માઇનસ y બાર એ 25 25 આ 28 અને આ 34 એ સૂત્રમાં મૂકું અનુક્રમે સૂત્ર કંઈક આવું કહે છે કે સિગ્મા xi માઇનસ x બાર yi માઇનસ y બાર એ 25 આનું બરોબર છે મૂલ્ય 28 આવ્યું હતું એ 28 વર્ગમૂળના વર્ગમૂળ આ વર્ગમૂળ હતા તો વર્ગમૂળ એમને એમ રહેવા દીધા જ ભાઈ બરોબર છે અને y માઇનસ y બાર નો સ્ક્વેર એનો સિગ્મા સરવાળો 34 આવ્યો તો એનું વર્ગમૂળ 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 કોમન લઈ લઉં 25 એમને એમ રહેવા દીધા છે અંશમાં નીચે 28 ગુણ્યા 34 કરું એટલે એનો જવાબ આવશે 952 ઉપર 25 એમને એમ રહેવા દીધા છે મેં બરોબર છે 952 નું વર્ગમૂળ કાઢું એટલે 30.85 મળશે ઉપર 25 એમને એમ રહેવા દીધા છે મેં હવે 25 ભાંગ્યા 30.85 કરવું એટલે અંદાજે જવાબ મને બરોબર છે 0.81 મળશે તમને કેલ્સી આખું ભરાઈ જાય એટલો ડિજિટ મળશે બરોબર છે પણ મને અંદાજે એમાંથી પેલા બે આંકડા લઈ લઉં પોઈન્ટ પછીના તો અંદાજે 0.81 મળશે આ સહસંબંધાંક આર ની ગણતરી બરોબર છે અને સહસંબંધાંક આર પણ કહેવામાં આવે છે અને કાર્લ પિયર્સનનો બરોબર છે ગુણન પ્રઘાતાંક પણ કહેવામાં આવે છે કાર્લ પિયર્સને સૂચવતું એટલે કાર્લ પિયર્સનાંક પણ કહી શકો તમે ઠીક છે
સિમ્પલ ગણતરી છે, આનું કઈ અર્થઘટન કરવાનું નથી, મને રકમમાં કીધું નથી, બાકી હું કહી શકું કે અહીંયા આર નું મૂલ્ય એક ની વધુ નજીક છે, એટલે માટે એક્સ અને વાય વચ્ચે પિતા અને પુત્રની ઉંમર વચ્ચે ગાઢ સંબંધ છે, મૌખિક કહી શકું, પણ એવું મારે કહેવાનું નથી એટલે હું કઈ એવું લખતો નથી. ઠીક છે, તો આ સ્વધી 2.2 નો પ્રશ્ન નંબર 1 હતો, મસ્ત પ્રશ્ન હતો, બરોબર છે. આવું વ્યવસ્થિત કોષ્ટક ડ્રો કરીને બરોબર છે તમારે આ પ્રશ્ન લખી નાખવાનો છે. એ જ રીતના પ્રશ્ન 2 પણ બરોબર છે આ રીતથી સોલ્વ થઈ જશે. પ્રશ્ન 2 નો બરોબર છે રકમ કંઈક આવી ગયા છે. નાસ્તા બનાવતી એક સ્થાનિક ગૃહ ઉદ્યોગ કંપની દરેક નાસ્તાના 100 ગ્રામના પેકેટ વેચે છે. એક નવા પ્રકારની વેફરની કિંમત નિર્ધારિત માટે તેનો ભાવ અને માંગનો પ્રાથમિક અભ્યાસ કરતાં નીચે મુજબની માહિતી મળે છે. એકમાં વેફરનો ભાવ લખ્યો છે અને બીજામાં પેકેટ માંગ લખી છે, બરોબર છે. એ 1000 પેકેટમાં લખી છે, બરોબર છે. અને આનો મતલબ એવો થાય કે જ્યારે ભાવ છે એ 24 રૂપિયા હોય વેફરનો ભાવ, બરોબર છે, 100 ગ્રામ વેફરનો ભાવ 24 રૂપિયા હોય, ત્યારે એની માંગ 27,000 પેકેટ થાય એવું લખી શકાય. સમજવાનું છે મારે. જ્યારે ભાવ 26 રૂપિયા હોય ત્યારે માંગ 24,000 બરોબર છે પેકેટ, 24,000 પેકેટ જેટલી થાય ડિમાન્ડ છે. 24 નહીં, 24,000 પેકેટ. ઠીક છે, ચાલો. તો મારે શું કરવાનું, આ માહિતી પરથી વેફરનો ભાવ અને તેની માંગ વચ્ચેનો સહસંબંધ શોધવાનો છે મારે. તો આના માટે થઈને બરોબર છે મારે શું કરવું પડે, પહેલું પ્રાથમિક કામ બરોબર છે વેફરનો ભાવ અને વેફરની માંગ, વેફરના ભાવને એક્સ કહી દઉં, વેફરની માંગને વાય કહી દઉં, બરોબર છે. અને બેયનો તમામે તમામનો સરવાળો ગોતી લઉં. આનો સિગ્મા એક્સ મને 180 મળ્યો અને આનો સિગ્મા વાય, વાયનો સરવાળો કરું 132. તમારી પાસે કેલ્સી છે, સગવડ છે, બરોબર છે, કરી નાખવાનો, ચેક કરી નાખવાનું સાહેબની ભૂલ છે કે નહીં, આવો કંઈક સરવાળો મળશે મને, બરોબર છે. હવે જોવાનું કેટલા અવલોકનો છે, 1, 2, 3, 4, 5 ને 6, તો એન બરાબર કેટલા, 6. બેના મધ્યક ગોતવાના, એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈના છેદમાં એને એક્સનો સરવાળો 180 અને એના છેદમાં 6 એટલે 30, અને વાય બાર બરોબર છે 132ના છેદમાં 6 એટલે 22 મળશે કેલ્સીમાં તમને. બે કેવા મળ્યા, પૂર્ણાંક મળ્યા, એટલે મને ખબર છે કે સૂત્ર નંબર 2 કે જ્યારે એક્સ બાર અને વાય બારના મૂલ્યો પૂર્ણાંક હોય સૂત્ર 2 વાપરવાનું. સૂત્ર 2 કયું થશે, સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. આની અંદર એક્સ ને વાય તો મને આઈ પાતા, એક્સ આઈ માઇનસ એક્સ બાર, ભાઈ એક્સ બાર મને રફલી કેટલો મળ્યો તો, બરોબર છે, એ કેટલો મળ્યો તો 30 જેટલો મળ્યો તો, પાછું હું જોઈ લઉં જોઈએ, 30 અને 22 મળ્યો તો હું લખી લઉં ભાઈ. એક્સ બાર કેટલો મળ્યો તો 30 મળ્યો તો, અને વાય બાર કેટલો મળ્યો, 22 મળ્યો તો. એક્સ બાર ને વાય બારનું મૂલ્ય લખી લીધું મેં રફલી. દરેક વખતે એક્સમાંથી પહેલું કામ જો આનાથી ઉપાડીશ, એક્સમાંથી એક્સ બાર બાદ કરીશ, વાયમાંથી વાય બાર બાદ કરીશ. એક્સમાંથી એક્સ બાર એટલે જોવો જોઈએ 24માંથી 30 બાદ કરવાના, જવાબ માઇનસ 6 આવે. જો 3 માં 24 કરી નાખતા નહીં, દર વખતે તમને નોંધ આપું છું આ, રેડી. 24માંથી 30 જાય તો માઇનસ 6, 26માંથી 30 જાય તો માઇનસ 4, એ જ રીતે 32માં 30 જાય તો 2, 33માં 30 જાય તો 3, 35માં 30 જાય તો 5, 30માં 30 જાય તો 0. બધાને સરવાળો કરું, જવાબ 0 આવશે, કામનો નથી પણ લખી લઉં. એ જ રીતે વાય માઇનસ વાય બાર કરીશ તો અંદાજે આવા મૂલ્ય મળશે. દર વખતે વાયની કિંમતમાંથી વાય બાર બાદ કરવાનો છે, બરોબર છે, અને મને કિંમત કંઈક આવી મળશે. ઠીક છે, વાય માઇનસ વાય બાર કરી નાખું, ફટાફટ જોઈ લઉં હવે, બરોબર છે. હાલો આય મળી ગયું, હવે બેનો ગુણાકાર કરવાનો થશે, કાંઈ નહીં એટલે બેનો ગુણાકાર, ગુણાકારનો સરવાળો મારે જોઈએ છે, તો બેનો ગુણાકાર કરી નાખું, 6 5 30, પણ માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ 30, માઇનસ 4 2 -8, 2 × 0 0, 3 2 6 પણ માઇનસ 6, 5 7 35 પણ માઇનસ 35, અને 0 × 2 એટલે 0. બધાનો સરવાળો કરીશ, જવાબ માઇનસ 79માં આવશે. માઇનસ 30 - -8 - 0 - -6 - -35 - 0, કેલ્સીમાં આવું બધું કરો, બરોબર છે, એટલે જવાબ માઇનસ 79 આવશે. સરવાળો માઇનસ 79, સરવાળો માઇનસ આવી શકે, કાંઈ વાંધો નથી આપણે, બરોબર છે, સરવાળો માઇનસ 79 આવ્યો સિગ્મા. એ જ રીતે હવે એક્સ આઈ માઇનસ એક્સ બાર છે આપ્યું જ છે મને, એનો શું કરવાનો છે, ઈ સ્ક્વેર કરવાનો છે. તો આ કોલમની અંદર બરોબર છે અંદાજે 5/6 કોલમની અંદર બરોબર છે એનો સ્ક્વેર કરી નાખવું. માઇનસ 6 નો સ્ક્વેર 36, હવે જોજો સ્ક્વેર કરવું એટલે જવાબ પ્લસ થઈ જાય. માઇનસ 6 નો સ્ક્વેર 36, માઇનસ 4 નો સ્ક્વેર 16, માઇનસ 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, 5 નો સ્ક્વેર 25 ને 0 નો સ્ક્વેર 0, મોઢ થઈ જાય એમ છે. બધાને સરવાળો કેલ્સીમાં કરવાનો, એ કેટલો થશે, 90, બરોબર છે, આ કામનો છે 90. અને એ જ રીતે વાય માઇનસ વાય બાર કરશો, એનો બધાનો સરવાળો કરશો, બરોબર છે, એનો એના સ્ક્વેરનો સરવાળો, જવાબ 86 આવશે. કેમ કરવો એ તમને ખ્યાલ છે. આ સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારની કિંમત માઇનસ 79, 90 બરોબર છે, અને આ 86 કિંમત બરાબર સૂત્રમાં મૂકું ને ગણતરી કરું, ફટાફટ ગણતરી થઈ જશે.
एक्स आई माइनस एक्स बार वाई माइनस वाई बार नो सिग्मा माइनस ओगणसी आव्यो, आनो नेवू आव्यो, तो नेवू मूक्यो वर्गमूळ एमने रेवा दीधा छे, अने आनो बराबर छे छियासी छे, एनो सरवाळो छियासी आव्यो, छियासी वर्गमूळ एमने रेवा दीधा छे। पहेला बेनो गुणाकार करी नाखू, बराबर छे, नीचे नेवू नो छियासी नो गुणाकार करी नाखू, पछी एनो वर्गमूळ काढू, गुणाकार थशे सित्तोतेर चालीस, सात हजार सात सौ चालीस, एनू वर्गमूळ काढीश एटले सित्यासी पॉइंट सत्ताणु बोतेर जेवो आवशे। हवे माइनस ओगणसी भाईंगा सितासी पॉइंट सित्तो सत्ताणु बोतेर करो, बराबर छे, स्टेप वाइज स्टेप, एटले माइनस नेवासी पॉइंट सेवंटी नाइन जेवो आवे, एने अंदाजे माइनस नेवू हूँ कही शकूँ, बराबर छे, माइनस नेवू आर बराबर सौ संबंध आंकड़ो मूल्य माइनस नेवू, बराबर छे, थाय। हवे आनु अर्थघटन करवानुं कीधुं नथी एटले हूँ डोढो नहीं थाउं, पण हूँ मौखिक तमने समजावी दऊं कि पहला तो सहसंबंध आंकड़ू मूल्य माइनस आव्युं, ऋण आव्युं, એટલે એકબીજા વચ્ચે બરોબર છે વિરોધ દિશામાં સંબંધ છે એવું દર્શાવે છે। વિરુદ્ધ દિશામાં એટલે ભાવ વધે વેફરનો તો માંગ ઘટે, ખબર છે કે ભાઈ બાલાજી વેફરનું પડીકું દસ ની બદલે હું વીસ રૂપિયા કરી નાખું, તમે લેવા ન જાઓ, માંગ ઘટી જાય, ડિમાન્ડ ઘટી જાય માર્કેટમાં, બરોબર છે, અને ભાવ ઓછો કરી નાખું, દસ ની બદલે પાંચ રૂપિયામાં સો ગ્રામ દાબવાનું ચાલુ કરું, બરોબર છે, તો ભાવ વધી જશે, બરોબર છે, સોરી ભાવ ઘટી જશે, ડિમાન્ડ વધી જશે માર્કેટમાં, બધા વાલા બાલાજી વેફર જ ખાશે, ઠીક છે। તો આ સમજૂતી હતી, બરોબર છે, એકની નજીકનો છે, વધુ ગાઢ સંબંધ થશે, પણ ઋણ એકબીજાની વિરુદ્ધ દિશામાં સંબંધ થશે, તમને સમજાઈ ગયું, ઠીક છે। આ જ રીતના આ પ્રશ્ન નંબર બે હતો, બરોબર છે, આ જ રીતનો, બરોબર છે, હજી પ્રશ્ન નંબર ત્રણ હું ગણી દઉં છું। નામ એક શાળાની પરીક્ષામાં બે વિષયોના નામા પદ્ધતિના આંકડાશાસ્ત્રમાં દસ વિદ્યાર્થીઓના નિર્દેશમાંથી મેળવેલા ગુણની માહિતી પરથી બંને વિષયોના ગુણનો સહસંબંધ ગોતવાનો છે, એટલે નામું અને આંકડાશાસ્ત્ર બેના માર્ક્સ આપ્યા છે આઉટ ઓફ હંડ્રેડ સો માંથી, બરોબર છે, આમાં અવલોકનો થોડોક વધારે છે, બરોબર છે, અંદાજે પાંચ ને પાંચ દસ જેવા અવલોકનો મને રફલી દેખાય છે, બરોબર છે, તો ગણતરી થોડીક મોટી થશે, કોષ્ટક થોડુંક મોટું થશે, સેમ પદ્ધતિ સેમ રીતે કરવાનો થશે। પેલા તો હું એક્સ કહી દઉં છું નામાને, અને આંકડાશાસ્ત્ર ને વાય કહી દઉં છું, વાય 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 કહી દઉં છું, ચાલો જઈએ। હા, અવલોકનો દસ છે, બરોબર છે, દસે દસ ને બરોબર કોલમમાં ગોઠવીને સરવાળો કરવો, એટલે સિગ્મા એક્સ મને સરવાળો, બરોબર છે, કેટલો મળ્યો, છસો ચાલીસ મળ્યો, એક્સ નો સરવાળો ચાલ છસો ચાલીસ અને વાય નો સરવાળો છસો દસ, તો છસો ચાલીસ અને છસો દસ, બરોબર છે, અહીંયા એન અવલોકનોની સંખ્યા દસ છે, દસ અવલોકનો આપ્યા છે, છસો ચાલીસ ભાઈ દસ કરવું એટલે ચોસઠ મળે, મીંડું મીંડું ગયા મોઢે થઈ જાય એમ છે, ચોસઠ એકા ચોસઠ, અને છસો દસ ભાઈ દસ કરવું એટલે મને એકસઠ મળે, પૂર્ણાંકો મળ્યા, પૂર્ણાંકો મળે એટલે શું વાત થઈ, આપણે સૂત્ર નંબર બે વાપરવાનું, સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર, તો જોવો જોઈએ સ્ક્રીનમાં તમારી, મેં સૂત્ર આ નક્કી કરી લીધું કે આ વાપરવાનું થશે, એનો અનુરૂપ મારે કોષ્ટક બનાવવાનું થશે, એક્સ અને વાય તો મને આપેલા જ છે, એના સરવાળા મેં કરેલા જ છે, આમ જરૂર નથી સૂત્રમાં, પણ મારે કરી નાખવા જોઈએ। એક્સ આઈ માઇનસ એક્સ બાર, ભાઈ એક્સ આઈ મને કેટલો મળ્યો, તો સોરી એક્સ બાર કેટલો મળ્યો, તો રફલી લખી દઉં, એક્સ બાર મને કેટલો મળ્યો, ચોસઠ જેટલો મળ્યો, ઇટ ઇઝ સિક્સટી ફોર નાવ, અને વાય બાર એક્ઝેક્ટલી વાય બાર સોરી આ એક્સ બાર છે અને આ વાય બાર મને બરોબર છે એકસઠ જેટલો મળ્યો, એક્સમાંથી એક્સ બાર બાદ કરવાનો, સાઠમાંથી ચોસઠ જાય તો માઇનસ ચાર વધે, એ રીતના દસે દસનો બરોબર છે બાદ બાકી કરી નાખજો, એંસીમાંથી ચોસઠ ને પચાસમાંથી ચોસઠ ને એંસીમાંથી ચોસઠ ને, દર વખતે મને કિંમત મળશે, બધાની સરવાળો જીરો આવશે, કેલ્સિયમ કરશો, માઇનસ ચાર વત્તા સોળ વત્તા માઇનસ ચૌદ વત્તા સોળ વત્તા એકત્રીસ વત્તા માઇનસ ચોવીસ વત્તા છ વત્તા માઇનસ ચોવીસ વત્તા માઇનસ ઓગણત્રીસ વત્તા છવ્વીસ બરાબર ઝીરો થશે, છેલ્લે જવાબ ઝીરો આવશે। કાળજીપૂર્વક ગણતરી કરવી, તમારી પાસે કેલ્સી છે, આપણે આ પ્રેક્ટિસ જ એટલા માટે વધારે કરીએ છીએ, બરોબર છે, કેલ્સીમાં ગ્રીપ આવે અને લખવામાં સ્પીડ આવે, ગણતરીમાં સ્પીડ આવે, એટલે એ જ રીતે વાય માઇનસ વાય બાર, દર વખતે વાયની કિંમતમાંથી વાય બાર મને બરોબર છે એકસઠ આપ્યો, તો પચાસમાંથી એકસઠ જાય તો બરોબર છે, સોરી માફ કરજો, પચાસમાંથી એકસઠ બાદ કરવાના છે, પચાસમાંથી નહીં પણ પેલો અવલોકન મને બરોબર પેલો માર્ક્સ મને પચાસમાંથી એકસઠ જાય તો ઓકે, પચાસમાંથી એકસઠ માફ કરજો, પચાસમાંથી એકસઠ જશે તો અહીંયા સેજ એરર રહી ગઈ છે મારાથી, બરોબર છે, ઇટ ઇઝ માઇનસ ઇલેવન થશે, એકડો લખવાનો ભૂલાઈ ગયો છે, માઇનસ અગિયાર જેવું થશે, સુધારી લેજો, બાકી બધું રેડી છે, એસીમાંથી બરોબર છે સોરી પિચોતેર માંથી એકસઠ જશે, બરોબર છે, તો એ કેટલા વધશે, હા એ ચૌદ વધશે, બરોબર છે, પિચોતેર માંથી એકસઠ જાય તો ચૌદ, બાકી બધું રેડી છે, સાઠમાંથી એકસઠ જાય તો માઇનસ એક, બધાનો સરવાળો કરશો એટલે ઝીરો થશે, તમારે ગણતરીમાં થોડી કાળજી રાખવાની છે। હા, આ બેનો ગુણાકાર કરવાનો થશે, અગિયાર ચોક ચુમ્માલીસ, જોવોજી હવે રેડી આવી ગયો, અગિયાર ચોક ચુમ્માલીસ માઇનસ માઇનસ પ્લસ, સોળ ગુણ્યા ચૌદ એટલે બસો ચોવીસ, આ બધાનો આ બે કોલમનો ગુણાકાર કરવાનો છે, સોળ ગુણ્યા ચોવીસ એટલે ત્રણસો ચોવીસ, બરોબર છે, સોરી ત્રણસો ચોર્યાસી,
31 ગુણ્યા 29 એટલે બરોબર છે 899, એ બધાનો ગુણાકાર કરી અને સરવાળો કરશો, સરવાળો થોડોક મોટો આવશે, 3535 જેટલો આવશે, 3535 જેટલો xi માઈનસ x બારનો સરવાળો આ આપણા કામનો છે. એ જ રીતે બરોબર છે xi માઈનસ x બારનો સ્ક્વેર કરવાનો છે, આ કોલમનો મારે સ્ક્વેર કરવાનો છે. તો માઈનસ 4નો સ્ક્વેર 16, 16નો સ્ક્વેર 256, માઈનસ 14નો સ્ક્વેર 196, 31નો 16નો સ્ક્વેર 256, 31નો સ્ક્વેર 961, આ બધું કરશો એટલે મને xi માઈનસ x બારનો સ્ક્વેર મળશે. એના પછીની કોલમ y માઈનસ y બારનો સ્ક્વેર, આ કોલમમાં દરેક આંકડાનો સ્ક્વેર કરીને મારે બાજુમાં મૂકતું જવાનું છે. y માઈનસ y બારનો સ્ક્વેર માઈનસ 11નો સ્ક્વેર 121, આ બધાનો સરવાળો કરી નાખવાનો છે. xi માઈનસ સોરી xi માઈનસ x બારનો સ્ક્વેરનો સરવાળો બરોબર એનો સિગ્મા 4390 આવશે અને આનો સરવાળો બરોબર છે 3490 જેટલો આવશે. રેડી, આ ત્રણેયની કિંમત મારે સૂત્રમાં મૂકી અને ગણતરી કરવાની છે. બરોબર છે, ગણતરી 3535 xi માઈનસ x બાર, y માઈનસ y બારનો સિગ્મા 3535, આ 4390 xi માઈનસ x બારના સ્ક્વેરનું મૂલ્ય મૂક્યું, એના સરવાળાનું મૂલ્ય મૂક્યું, y માઈનસ y બારના સ્ક્વેરના સરવાળાનું મૂલ્ય 3490. પહેલાં વર્ગમૂળ કોમન લઈ અને આ બેનો ગુણાકાર કરી નાખાય, એ બેનો ગુણાકારનો જવાબ આવશે થોડોક મોટો આવશે, કેલ્સિયમ સમાઈ જશે. બરોબર છે, 153, 211, 00 અને એનું વર્ગમૂળ કાઢશો એટલે 3914.22 જેવો આવશે. એ બેનો ભાગાકાર કરો એટલે અંદાજે બરોબર 0.89 સમથિંગ આવશે, પણ મેં એને અંદાજે 0.90 લઈ લીધો છે. જવાબ પ્લસ આવશે, જવાબ પ્લસ 0.90 જેટલો આવશે અંદાજે કહી શકું. બરોબર છે, આરનું મૂલ્ય બરોબર એવું અર્થઘટન કરવાનું કીધું નથી, પણ આ સતત ત્રીજા દાખલામાં પાછું સમજાવવાની ટ્રાય કરું છું કે આરનું મૂલ્ય એકની નજીક છે એટલે એક્સ અને વાય વચ્ચે વધુ ગાઢ સંબંધ છે, નામ અને આંકડાશાસ્ત્ર વચ્ચે વધુ ગાઢ સંબંધ છે એમ કહી શકું. ઠીક છે, એના પછીનો બરોબર છે વિભાગ સ્વાધ્યાય બેનો, જે ફાઇનલ સ્વાધ્યાય આવે ને તમારા બુકમાં ચેપ્ટર પૂરું થાય પછી બરોબર ફાઇનલ સ્વાધ્યાય, એમાં વિભાગ ઈ લઈ લઉં છું. મેં કીધું હતું એ પ્રમાણે હું તમને શું કરી દઈશ કે ભાઈ આ સૂત્રના જેટલા દાખલા હશે ને આખી ચોપડીમાંથી બધા એકારે ઢગલો કરી દઈશ, એ ગણ નાખશે આપણે, સૂત્ર પ્રમાણે દાખલા ગોઠવશે. તો વિભાગ ઈની અંદર બરોબર પ્રશ્ન નંબર 1 મને આપ્યો છે, એક રોગચાળાના સમય દરમિયાન નાક પર પહેરવાના માસ્કની, અચ્છા આ સિઝનલ દાખલો છે જોવોજીએ, પહેરવાના માસ્કની વેચાણની કિંમત અને તેની માંગ વચ્ચેનો સંબંધ જાણવા એકઠી કરેલ માહિતી નીચે મુજબ છે, અને માહિતી કંઈક મને બરોબર છે આવી કંઈક આપેલી છે. ભાવ રૂપિયામાં આપ્યો છે અને એક્સ કહી દઉં છું, માંગ એકમોમાં આપી છે અને વાય કહી દઉં છું. મને શું કરવાનું કીધું કે આ પરથી માસ્કના ભાવ એટલે કે એક્સ અને માંગ વચ્ચે એટલે કે વાય વચ્ચે કાલ પિયર્સનની રીતે સહસંબંધ ગોતો, મને રીત કહી દીધી છે. પહેલાં મારે શું કરવાનું, સેમ મેથોડોલોજી પાછી રિપીટ કરી દઉં છું. બરોબર છે, આ સ્ક્રીનમાં તમારા રેકોર્ડમાં રહીએ એના માટે દાખલો આખો પાછો ગણી દઉં છું. બરોબર છે, ભાવને એક્સ કહી દીધા, બધાનો સરવાળો કર્યો 200 મળ્યો. બરોબર છે, માંગને વાય કહી દીધી, બધાનો સરવાળો કર્યો 490 મળ્યો. બરોબર છે, અવલોકનો 1, 2, 3, 4 અને 5 છે. એક્સ બાર ગોતો, બરોબર છે, 200 ભાગ્યા 5 કરવું એટલે 5 × 4 = 20, 40 મળે. અને સિગ્મા વાય બાર એટલે વાયનો મધ્યક ગોતો, બરોબર છે, એ મને 98 મળશે. અને એની મદદથી બરોબર છે મને ખબર પડી કે સાહેબ 40 અને 98 કેવા થયા, પૂર્ણાંક થયા. સૂત્ર નંબર 2 વાપરવાનું જિંદગીમાં. બરોબર છે, એ મને સપનું નહીં આવે, આટલા દાખલાની પ્રેક્ટિસ કરી એટલે મને હવે ખ્યાલ આવશે. તો એક્સ બાર મને કેટલો મળ્યો હતો, બરોબર છે, રફલી લખી નાખું 40 મળ્યો હતો. અને વાય બાર મને કેટલો મળ્યો હતો, વાય બાર મને 98 મળ્યો હતો, રફલી લખી નાખું છું એ પણ 98 મને મળ્યો હતો. ચાલો, એક્સ મને આપ્યો તો વાય મને આપ્યો તો ગણતરી એક્સ આઈ માઇનસ એક્સ બાર જોજો, 38માંથી 40 બાદ કરવાના છે. બરોબર છે, એટલે 38માંથી 40 બાદ કરવું એટલે માઇનસ 2 વધે. એ જ રીતના બરોબર છે આખે આખા કોલમની ગણતરી કરીને એનો સરવાળો જોતો નથી પણ 0 થશે. એ જ રીતે 103માંથી બરોબર છે 98 બાદ કરવાના, 92માંથી 98 બાદ કરવાના. બરોબર છે, એ બધાનો સરવાળો કરીશ, વાય માઇનસ વાય બાર, એ 0 જેટલો થશે. ફટાફટ એટલે જવા દઉં છું કેમ કે તમને સમજાઈ ગયું છે બરોબર છે કેમ પ્રોસિજર કરવાની. આમાં મેઇન પ્રોસિજર જ હોય, સૂત્ર આવડે એટલે ખબર પડે કે આમાં શું શું જરૂર પડશે અને શું શું જરૂર પડશે એ ખબર પડી જાય એટલે એની ગણતરી આવડે. ગણતરીની ચોકસાઈ છે, તમે કેટલા પરફેક્ટ આન્સર લઈ આવી શકો. મારે સરવાળા સાચા આવ્યા બરોબર છે એટલે તમારે સરવાળા સાચા, પણ એ પ્રેક્ટિસથી આવડે. તમે જેટલા વધારે દાખલા ગણો એટલા બરોબર છે પ્રેક્ટિસથી તમે આને બરોબર સોલ્વ કરી શકો. ઠીક છે, તો હાલો જઈએ. એક્સ આઈ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર, આ બેનો ગુણાકાર કરું, 5 × 2 = 10 પણ નિશાની માઇનસ, 5 × 6 = 35 પણ નિશાની માઇનસ, 0 × ગમે 0, 0 ને કોઈ નિશાની ન હોય, 0 તટસ્થ સંખ્યા છે, 2 × 0 = 0 અને 5 × 10 - 10, સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર માઇનસ 50 આવશે.
અને એનો સ્ક્વેર કરું, બરોબર છે, એક્સ આઈ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર આ કોલમમાં કરું, માઇનસ બે નો સ્ક્વેર ચાર, પાંચ નો સ્ક્વેર પચીસ, જીરો નો સ્ક્વેર જીરો, બે નો સ્ક્વેર ચાર ને પાંચ નો સ્ક્વેર પચીસ, એનો જવાબ એનો સિગ્મા કરું એટલે અઠાવન આવશે, વાય માઇનસ વાય બાર નો સિગ્મા મને 66 મને મળશે. આ બધાની કિંમત ગણતરીમાં મૂકી દઉં, બરોબર છે, એટલે માઇનસ 65 ઉપર રહેશે, 58 અહીંયા એક્સ એક્સ આઈ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર 58 એ મને મળ્યો, તો એનું વર્ગમૂળ અને 66 નું વર્ગમૂળ, આ બે નું વર્ગમૂળ કોમન લઈ લઉં, ગુણાકાર કરી નાખું, ગુણાકાર 3828 આવશે, એનું વર્ગમૂળ થશે 61.87. આ સ્ટેપ ફોલો તમે કરજો, ભલે સ્ટેપ વધે હો કઈ વાંધો નહીં. માઇનસ 50 ભાંગા 61.87 કરો એટલે જવાબ માઇનસ 0.81 જેટલો થશે, બરોબર છે. માઇનસ 0.81 ફાઇનલ, ઓલમોસ્ટ માઇનસ 0.81 મારે સહસંબંધાંકની ગણતરી, ખાલી સહસંબંધાંકની ગણતરી કરવાની કીધી હતી, એનાલિસિસ કંઈ કરવાનું નથી એટલે હું કંઈ કરીશ નહીં, ઠીક છે. તો આ બરોબર છે વિભાગ ઈનો પ્રશ્ન નંબર 1 હતો, બરોબર છે. આવા ચારક દાખલા મેં ગણાવ્યા, બસ પ્રોસિજર ફોલો કરવાની છે, ઠીક છે. તો હવે હોમવર્કની થોડીક વાતો કરી લઈએ, બરોબર છે. ઘણા દિવસ સુધી મેં આપ્યું નહોતું, હવે હોમવર્ક બરોબર છે તમારા માટે થઈને. વિભાગ ઈનો સ્વાધ્યાય 2 નો દાખલો છે બીજો, પહેલો કર્યો ક્રમશઃ, તમે બીજો ગણી નાખજો, બરોબર છે. રકમ વાંચી દઉં, એક અનુસ્નાતક કક્ષાના અભ્યાસમાં, બરોબર છે, વિદ્યાર્થીઓના માનવ સંસાધન સંચાલન વ્યક્તિત્વ વિકાસ જેવા વિષયોમાં તેમની ક્ષમતા અને તેમનો સંબંધ વચ્ચે જાણવા માટે 5 વિદ્યાર્થીઓનો નિદર્શ લઈ અને વિદ્યાર્થીઓની માહિતી મેળવવામાં આવી છે, એનો સહસંબંધ આ ગણવાનો છે. 5 વિદ્યાર્થી છે, આ કોલમનું મારે કંઈ કામ નથી, હોય વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે, આને તમે એક્સ કહી દેજો ને આને વાય કહી દેજો, બરોબર છે. મારે શું કરવાનું છે, કાલ પિયર્સનની રીતે સહસંબંધ આ ગોતવાનો છે અને જવાબ કહી દઉં, લ્યો તમારે જેવું કોણ થાય, જવાબ અંદાજે 0.43 આવશે. ભાઈ ગણવાનો દાખલો તમારે આ રેડી, અને જવાબ 0.43 લઈ આવવાનો, સેમ ટુ સેમ આગળની ચાર દાખલા ગણ્યા, બરોબર છે, બે ઉદાહરણ ગણ્યા, ટોટલ 6 મેં ગણી દીધા. હવે એક બે દાખલા તમારાથી થાય એવું માનું છું અને દાખલા તમારે ગણી નાખવાના છે આ રીતના, રેડી. 0.43 જવાબ આવશે અને એવો ને એવો, બરોબર છે. હજી એક બાકી રહી જાય, સ્વાધ્યાય 2.2 નો છઠ્ઠો દાખલો. એક શાળામાં પસંદ કરેલ 5 વિદ્યાર્થીઓના પ્રતિદિન અભ્યાસના સરેરાશ કલાકો અને ઊંઘના સરેરાશ કલાકોની માહિતી નીચે મુજબ છે. અભ્યાસના કલાકો અને ઊંઘના કલાકો અનુક્રમે એક્સ ને વાય કહી દઉં. 5 બરોબર છે વેલ્યુ આપીએ છીએ, મેં કર્યો છે, એના કરતાં સહેલો અને સરળ થશે દાખલો, ટૂંકો થશે. કાલ પિયર્સનની રીતથી સહસંબંધ ગોતવાનો છે, બેયના એક્સ બાર અને વાય બાય પૂર્ણાંક આવશે એટલે આ સૂત્રની મદદથી દાખલો થઈ જશે. જવાબ કહી દઉં, જવાબ 0.-0.96 આવશે. ઓબ્વિયસલી બરોબર છે, માઇનસ આવ્યું એટલે તમે એવું એવું તારણ કાઢી શકો કે બે વચ્ચે બરોબર છે એકબીજાની વિરુદ્ધ દિશામાં, અભ્યાસનો અભ્યાસના કલાક વધે તો ઓબ્વિયસલી ઊંઘના કલાક મારે ઘટાડવા પડે, મારી દૈનિક ક્રિયાઓ બાદ કરું તો ઊંઘના કલાક ઘટાડવા પડે, અભ્યાસના કલાક ઓછા કરી નાખું તો આરામથી નિંદર કરી શકું, સમજ પડે કે નહીં, ઠીક છે. તો આજ માટે આટલું રાખીએ, બરોબર છે. આ બે દાખલા તમારા હોમવર્કમાં કરી લેવાના છે અને આની પીપીટી બરોબર છે હું ગ્રુપમાં પોસ્ટ કરું છું, અથવા તમને ખ્યાલ છે મુજબ આપણી જે એપ્લિકેશન છે એજ્યુકેશન ઓન ધ વે, બરોબર છે, એમના બરોબર છે સ્ટડી મટીરિયલ કોલમ છે, એમના સ્ટડી મટીરિયલમાંથી તમને આ બધી પીપીટી મળી જશે, ઠીક છે. તો આ તમારે વ્યવસ્થિત બરોબર છે બધું લખી લેવાનું છે પાકી બુકમાં. ટોટલ 4 દાખલા મેં ગણાવ્યા, 2 આ થયા, 6 દાખલા આ જ લેક્ચરના, 2 ઉદાહરણના, ટોટલ કાર્પિયર્સનના ની રીતના, બરોબર, સૂત્ર નંબર 2 ના, હજી રીત પૂરી નથી થઈ, સૂત્ર નંબર 2 ના ટોટલ 8 દાખલા આખી બુકમાંથી મેં વીડી લીધા છે અને આ ઈ આ મુજબના હતા, ઠીક છે. તો તમારે વ્યવસ્થિત ગણી લેવાના છે. ઓકે, આજના લેક્ચર માટે આટલું રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન ધેટ્સ ઇટ, થેન્ક યુ.